स्वाध्याय 1.1 दाखला नंबर 5 અહીં આપેલ સંખ્યાઓમાં કયા નિયમનો ઉપયોગ થયો છે એ આપણે જોવાનું છે, ત્યારબાદ કયા નિયમનો ઉપયોગ થયો છે એ લખવાનું છે. સૌપ્રથમ ઋણ 4ના છેદમાં 5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા ઋણ 4ના છેદમાં 5 બરાબર ઋણ 4ના છેદમાં 5. અહીં ધ્યાનથી જોતા આપણને ખબર પડશે કે અહીં બંને જગ્યાએ 1નો ગુણાકાર થયો છે, પરંતુ જવાબ આપણને એનો એચ એટલે કે ઋણ 4ના છેદમાં 5 મળે છે. આમ અહીં પહેલા નંબરના દાખલામાં 1 સાથે ગુણાકાર થતાં એની એજ સંખ્યા આપણને જવાબમાં મળે છે. આમ 1 એ ગુણાકારનો એકમ ઘટક છે, એટલે કે 1નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થતાં જવાબમાં કશો ફરક નથી પડતો, જવાબ એનો એ મળે છે. આમ અહીં પ્રથમ જે દાખલો આપેલો છે એમાં તટસ્થતા અથવા ગુણાકારના એકમ ઘટક તરીકે 1નો ઉપયોગ દર્શાવેલો છે. એવી જ રીતે દાખલા નંબર 2, અહીં ઋણ 13ના છેદમાં 17 ગુણ્યા ઋણ 2ના છેદમાં 7 બરાબર ઋણ 2ના છેદમાં 7 ગુણ્યા ઋણ 13ના છેદમાં 17. અહીં પ્રથમ ઋણ 13ના છેદમાં 17 સંખ્યા હતી, જેના સ્થાને અહીં ઋણ 2ના છેદમાં 7 છે. એવી જ રીતે ઋણ 2ના છેદમાં 7ના સ્થાને ઋણ 13ના છેદમાં સ્થાન છે. અહીં ઋણ 13ના છેદમાં 17 બીજા નંબરે આવે, જ્યારે બીજા નંબરની સંખ્યા અહીં ઋણ 2ના છેદમાં 7 પ્રથમ નંબરે આવી છે. આમ બંનેનો ક્રમ બદલાઈ ગયો છે. અહીં ક્રમના નિયમનો ઉપયોગ કરી સંખ્યાના ક્રમને આગળ પાછળ કરતા ગુણાકારમાં કશો ફરક પડતો નથી. આમ અહીં દાખલા નંબર 2માં ક્રમના નિયમનો ઉપયોગ થયેલ છે, જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બંને સંખ્યાનો ક્રમ બદલાઈ ગયો છે. એવી જ રીતે અહીં ત્રીજા નંબરનો દાખલો જોતા ઋણ 19ના છેદમાં 29 ગુણ્યા 29ના છેદમાં ઋણ 19. આમ છેદની સંખ્યા અંશમાં અને અંશની સંખ્યા છેદમાં, સાથે આ બંને સંખ્યાનો જ્યારે ગુણાકાર થયો છે ત્યારે જવાબ આપણને 1 મળે છે. આમ વ્યસ્ત સંખ્યાના નિયમને જો જોતા એવી બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને જો જવાબ આપણને 1 મળે તો એ બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. આમ ઋણ 19ના છેદમાં 29 ગુણ્યા 29ના છેદમાં ઋણ 19 એ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે, માટે અહીં વ્યસ્ત સંખ્યાના નિયમનો ઉપયોગ થયેલ છે.